હું જર્મનીમાં આવીને જર્મનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી જાય કે નહીં એમ બધા પૂછતા હતા કે હા, તો આ જર્મની પાર્ટ ટાઈમ જોબ તો મળી જાય, પણ ડિપેન્ડ કરે કે પહેલાં તો કે બધા કહે કે જર્મનના કેટલા લેવલ જોઈએ, તો જર્મનના લેવલ જો તમને વધુ આવડતા હોય તો વધુ સારી જોબ મળે પાર્ટ ટાઈમમાં, બાકી નો આવડતો હોય તો પણ જોબ તો મળી જ રહે. એમાં થોડીક ક્લિનિંગની એવી જોબ આવે, પણ રેસ્ટોરન્ટમાં દેવાની ને એવું હોય, કંઈક બીજી જગ્યાએ તમારે કોઈ કંપનીમાં જવાનું હોય, એસેમ્બલમાં ડિસેમ્બલમાં એમાં રહેવાનું હોય, તો એ જગ્યાએ કાં હોટલમાં બારમાં એ બધાની જગ્યામાં તમારે B1 સુધી આવડતું હોય, કાં કેશિયરમાં હોય તો સારું પડે, તો એ બેઠા બેઠા જોબ મળી જાય. ને બીજું તો કે પાર્ટ ટાઈમ જોબ માટે સ્ટુડન્ટને ડાયરેક્ટ આવીને વર્ક કરી શકે કે નહીં, તો એ તમારા વિઝામાં લખેલું હોય, તમને 3 મહિનાના કે 6 મહિનાના વિઝા આપે, તેમાં Delta 16 ની કલમ આવે છે, જો એ કલમ હોય તો તમે કરી શકો જોબ. એન્ડ બીજું કે એ કલમનું એવું કે મિનિંગ થાય કે તમે 120 દિવસ ફૂલ ડે એટલે કે 8 કલાક કામ કરી શકો અને 240 હાફ ડે કરી શકો. હવે પાર્ટ ટાઈમ જોબમાં 3 પ્રકારની જોબ આવે છે, એક તો પાર્ટ ટાઈમ જોબ આવે છે, એક મિની જોબ આવે અને બીજી તો કે વેકેશનમાં ફાયર એન્ડ જોબ આવે. જો તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો પાર્ટ ટાઈમ જોબમાં 10% સુધી ટેક્સ લાગે, એ 450 ઉપર તમે પર મંથ આવતા હોય તો એમાં 10% સુધી સ્ટુડન્ટને ટેક્સ લાગે. પછી આવે કે મિની જોબ, મિની જોબમાં 450ની નીચે જો તમારું કામ થયું હોય તો તેમાં ટેક્સ કોઈ લાગતો નથી. અને ત્રીજું કે ફાયર એન્ડ જોબ, જો તમારી વેકેશન હોય ને ત્યારે તમે જોબ કરો તો તે વેકેશન જોબ કહેવાય. અને અહીંયા મોસ્ટ ઓફ જર્મનીમાં 2 મહિનાનું તમને વેકેશન મળી રહે, તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે એ એમેઝોન કે મર્સિડીઝ કે વોક્સવેગન એવી બીજી કંપની હોય મોટી મોટી, એમાં એસેમ્બલ બોક્સ પેકિંગમાં ને એ બધામાં કામ કરી આવે છે, તો એ પણ સારો ઓપ્શન છે. જો વેકેશનમાં તમે જોબ કરો તો પણ તમારે પર મંથ 1500 થી 2000 યુરો નીકળી જાય, તો 2 મંથ જોબ કરી લો તો પણ તમારે 6 મંથનો એક્સપેન્સ આવી જાય એમાં. તો પાર્ટ ટાઈમ જોબ માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ, તો ડોક્યુમેન્ટ તો કે સોશિયલ ફેરઝુંગ નંબર કે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો ત્યાંથી આપે, પછી કે ઇન્કમ ટેક્સ નંબર, તો તમે સિટી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો ત્યાંથી એ નંબર મળે, પછી તમારું બેંક એકાઉન્ટ જોઈએ, એન્ડ વિઝા પાસપોર્ટ, એન્ડ કેટલીક જગ્યાએ ગેઝુન્ડ એડવાઇસ માગે તો એ તમારે કઢાવવાનો હોય. પણ મોસ્ટ નોર્મલ જગ્યાએ તમે એપ્લાય કરવું હોય જોબ માટે તો કેટલીક વેબસાઇટ છે, તો કે ઈબે, સ્ટેપસ્ટોન, પછી તમે ડાયરેક્ટ ગૂગલમાં લખો તમારા લોકેશનની આજુબાજુનું તો ત્યાંની પણ જોબ બતાવશે, ફેસબુકમાં પણ તમે જોબ માટે એપ્લાય કરી શકો છો. આમ ઘણી બધી એપ્લિકેશન છે, તેમાંથી તમે પાર્ટ ટાઈમ જોબ અને મિની જોબ માટે એપ્લાય કરી શકો. પણ અહીંયા તમારા સિટીમાં પણ કેટલીક એજન્સી હોય છે કે જે ડાયરેક્ટ તમે એજન્સી થ્રુ ડાયરેક્ટ એજન્સી થ્રુ લાગી શકો છો. તો એજન્સીમાં કેવું હોય કે તમારે ત્યાં ડાયરેક્ટ તમારું રિઝ્યુમ ને એ સબમિટ કરાવી દેવાનું, જો તે લોકોને પાસે વર્ક હોય તો તેમ તે તમને બોલાવીને કહેશે, તો આવું બધી સિટીમાં હોય જ છે. એન્ડ જો તમારે કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં જોબ કરવી હોય તો તમે ડાયરેક્ટ જઈ અને ત્યાં વાત કરો તો પણ ત્યાં હશે જોબ તો કહેશે. એન્ડ મોસ્ટ ઓફ સુપર માર્કેટ હોય કે નેટો એન્ડ અહીંયા લીડલ ને એવી, આપણે કેમ ત્યાં દુકાન હોય ત્યાં દુકાન ના હોય, અહીંયા સુપર માર્કેટ હોય એક જ જગ્યાએથી બધું મળી રહે, તો ત્યાં બહાર બોર્ડ માર્યું હોય છે તો ત્યાં તમે જોઈને ડાયરેક્ટ એમાં એની વેબસાઇટ હોય કે ત્યાં ડાયરેક્ટ વાત કરો તો તમને પાર્ટ ટાઈમ જોબ કે મળી જાય છે. મારું એવું કેવું છે કે જો તમે કોઈ પણ તમને જે કોર્સમાં મળતું હોય, જો યુનિવર્સિટી સારી હોય કે તમને જે કોર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં તેમાં ધ્યાન દો. પાર્ટ ટાઈમ જોબ માની લો કે કોઈ નાના સિટી છે તેમાં મળે અને થોડુંક ટાઈમ પણ લાગે કે નાઈ મળે, તો પહેલાં તમે કોર્સ ઉપર ધ્યાન દો. જો તમારો કોર્સ એન્ડ તમે માસ્ટર ડિગ્રી સરખી રીતે પૂરી કરશો તો તમારે પાછળથી સારું જ છે, અને આમ પણ વેકેશન મળે જ છે 2 મહિનાનું, તો તમે ત્યારેય જોબ કરી શકો છો. તો કેટલાક સિટી નાના હોય તો ત્યાં પાર્ટ ટાઈમ જોબનું થોડુંક હોય પ્રોબ્લેમ, પણ ત્યાં નજીકમાં મોટા સિટીમાં કે ત્યાં વેકેશન જોબ બરો બીજી રીતે તમે અહીંયા આવશો એટલે કંઈક ને કંઈક એક્ઝિસ્ટ થઈ જ જશે, તો એટલું બધું પાર્ટ ટાઈમ જોબ વિશેનું ટેન્શન ના લેવો. જો પાર્ટ ટાઈમ જોબ તો જર્મની મળી જાય છે. એન્ડ હા, તમને કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હોય તો તમે ત્યાંનું લોકેશનનો પિનકોડ નાખશો ગૂગલમાં અને જોબ્સ લખશો તો તે પણ તમને બતાવી જ દેશે કે કેટલા કેટલા એરિયામાં કઈ કઈ પોસ્ટ ઉપર જોબ અવેલેબલ છે. તો કંઈ નહીં, સારું, બેસ્ટ ઓફ લક.